नमस्कार। स्पर्धात्मक परीक्षा तथा इनोवेशन ना नवा वीडियो मेळवा माटे आप हरीश गेलोट यूट्यूब चैनल ने सब्सक्राइब करो अने बाजू में आपेला बेल आइकन दबावो जेथी करीने अमारा वीडियो नी माहिती आप सुधी पहुंचाड़ी शकीए। વાળા વિદ્યાર્થીઓ અને જે પોતાનું પ્રથમ પગથિયું પૂર્ણ કરી અને પ્રગતિના પંથે એક નવો માર્ગ પસંદ કરવા જઈ રહ્યા છે તેવા વાળા વિદ્યાર્થીઓ, જીવન શું છે એ આ એક સ્ટેજ પૂરું અને પૂર્ણ કરવાથી તમને ખબર પડશે। મારા વર્ગમાં મેં એક વાક્ય લખ્યું છે કે પોતાના પર વિશ્વાસ રાખજો, અહીં સુધી આવ્યા છો તો આગળ પણ જશો। જીવન આમ જોઈએ તો ફૂલ જેવું કોમળ છે અને આમ જોઈએ તો રણભૂમિનું મેદાન છે। આજના આધુનિક ટેકનોલોજીની અંદર જો તમને વાત કરવામાં આવે તો જીવનની વાસ્તવિકતા એ આપણું ઘર છે। માણસ આજે ટેકનોલોજી પાછળ પોતાનું અમૂલ્ય સમય બરબાદ કરી રહ્યો છે। તેના માટે વાત કરું તો ખાસ યુવા પેઢી કે જે આપણે જોઈએ છીએ ટીવી સિરિયલ રીલ બનાવવામાં અલગ અલગ પ્રકારના વિડીયોઝમાં આ વાસ્તવિક જીવન નથી, પણ આપણે બધા જ આ કૃત્રિમ વાસ્તવિક જીવનથી દૂર જે એના થકી આપણે જીવનમાં શૂન્યતા પ્રાપ્ત થવાની છે તેના પાછળ આપણે ખૂબ જ ઘાંડા છીએ। એટલે સૌ પ્રથમ તમને વિનંતી છે કે આ બધી જ જે હોડોની વાત કરું છું એનાથી અલિપ્ત રહેજો। ટેકનોલોજી આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી, પણ એની યોગ્ય વેબસાઇટ ઉપર જઈ અને સાચું માર્ગદર્શન મેળવજો। જીવનની સાચી પરિસ્થિતિ અને જીવન શું છે તેની શરૂઆત આપણા ઘરમાંથી થાય। આપણા માતા પિતા વડીલો અને પરિવારના સભ્યો વચ્ચે જે વાર્તાલાપ થાય અને જે સમસ્યાઓ ઉદ્ભવે અને જેનું આપણે સમાધાન મેળવીએ છીએ તે સાચું જીવન। એટલે દરેકને વિનંતી કરું કે મોબાઈલના ટેકનોલોજી યુગની અંદર એટલા બધા ખોવાઈ ના જતા, મા બાપ તમને તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે આમ જોઈએ તો આ એક નાનકડું સાધન તમને અપાવશે, કાં તો તમે જીદ કરીને મેળવશો, પણ એ સાધન છે એ તમારા ઉપર આધિપત્ય ના જમાવી દે એનું તમે ખાસ ધ્યાન રાખજો। જીવનમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે। એવું કહેવાય કે તમે અથવા તમને તમારા વારસાની અંદર ઘડી ના શકાય તેટલી સંપત્તિ મળી હશે, પણ જો તમારામાં આવડત નહીં હોય, સારું શિક્ષણ નહીં હોય, તો તમે એ બધામાંથી શૂન્યતા પ્રાપ્ત કરી શકશો। અને જો તમારી અંદર શિક્ષણ પડેલું હશે તો તમે શૂન્યમાંથી સર્જન કરી શકશો। અને આપણે ઇતિહાસના ઘણા બધા એવા પાત્રો અને એવા ઘણા બધા આપણા આઈડિયોલોજીને વિશે આપણે વાંચ્યું પણ છે કે જેમને શૂન્યમાંથી સર્જન કરેલું છે। મિત્રો, બહારની દુનિયા એ ખૂબ જ જીવનની અંદર ઘણું બધું આપણને શીખવી જાય એવી દુનિયા છે, પણ આપણે એની અંદર જેવી રીતે આપણે કહીએ કે રમતા રમતા અને ફરતા શીખીએ અને ગમત સાથે જ્ઞાન મેળવીએ એવી રીતે આપણે આ જિંદગીને રમતા રમતા દરેક પ્રશ્નનું સમાધાન મેળવીશું। કોઈ પ્રશ્ન એવો નથી કે જેનું કોઈ સમાધાન ના હોય, એટલે જીવનમાં ક્યારે પણ નાસીપાસ ના થવું। મેં તમને એક વખત પણ વાત કરી હતી કે ભાવનગર જિલ્લાનો તળાજા ગામનો એક ગણેશ બારૈયા નામનો નાનકડો છોકરો કે જેની ઊંચાઈ 3 ફૂટની અને એનું વજન 14 કિલોગ્રામ હતું, હવે આ તો કુદરત આધીન વસ્તુ, પણ એને નક્કી કરી નાખ્યું હતું જીવનમાં કે મારે ડોક્ટર બનવું છે। શરૂઆતની વાત કરું તો 2016ની અંદર આ ગણેશ બારૈયાએ ધોરણ 10ની પરીક્ષા આપી, સારા માર્ક લાવી એને 11 સાયન્સમાં એડમિશન લીધું। 2018ની અંદર એને ગુજરાતની અંદર ત્રીજા નંબરે
રિઝલ્ટ મેળવી અને ગુજરાત માંડે ત્રીજો નંબર મેળવ્યો. પરિસ્થિતિ તમે એવી બની એની જોડે કે એમબીબીએસ ની અંદર એમસીઆઈએ એને એડમિશન આપવાની ના પડી. એનું એક જ કારણ હતું કે છોકરાની ઊંચાઈ 3 ફૂટ જ હતી. એમને એવું કહેવું હતું કે ઘણા બધા પ્રેક્ટિકલ વખતે આ માણસ પહોંચી નહીં બન્યો, એના કારણે એને એડમિશન ના આપ્યું. એ વખતે ગણેશ ભારૈયાએ એના ગુરુજીઓનો સાથ સહકાર અને માર્ગદર્શન મેળવી એને પૂછ્યું કે હવે મારે શું કરવું, અને સારા ગુરુજીઓના સાથ સહકારથી એને માર્ગદર્શન મેળવ્યું કે આના વિશે તમે કોર્ટમાં જઈ અને તમારી પ્રગતિ માટે અરજી દાખલ કરી શકો. સમય સંજોગ એવા બન્યા કે હાઈકોર્ટની અંદરથી એને એના જે વિચારો હતા એડમિશન માટેના એમાં વિપરીત પરિણામ આવ્યું. એમબીબીએસમાં એડમિશન હાઈકોર્ટે ના પડી, છતો એ છોકરો નાસી પાસ થયા વગર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને સુપ્રીમ કોર્ટમાંથી એવું જજમેન્ટ આવ્યું કે ભાઈ આ ગણેશ ભારૈયાને એમબીબીએસમાં એડમિશન આપવું જોઈએ. એ છોકરાએ એમબીબીએસ ક્લિયર કર્યું અને હાલ જીવંત ઉદાહરણ જોવું હોય તો ભાવનગર જિલ્લાની જનરલ હોસ્પિટલની અંદર એ તબીબ તરીકે સેવા બજાવે છે. આ ગણેશ ભારૈયા વિશ્વનો સૌથી નાની ઊંચાઈ વાળો ડોક્ટર આજે આપણી સમક્ષ છે. આપણી અંદર આટલી બધી શક્તિઓ પડેલી છે. જીવનમાં ક્યારેય પણ નાસીપાસ ના થતા યોગ્ય ગુરુજીઓ માતા પિતા અને વડીલોની સલાહ અને માર્ગદર્શન મેળવતા રહેજો. જીવન એ ખૂબ જ મજાનું અને ફૂલ જેવું છે, તેને હસતા હસતા પસાર કરજો. જીવનમાં ક્યારે પણ કોઈ જરૂર હોય તો આ શાળા તમારી પોતાની છે, પોતીકી છે, એના આવી અને તમે માર્ગદર્શન મેળવજો. જીવનમાં ખૂબ સારી પ્રગતિ પ્રાપ્ત કરો એવી ભગવાન માતા સરસ્વતીની અભિલાષા રાખું છું. જય હિન્દ, જય ભારત.